गुड आफ्टरनून विद्यार्थी मित्रों, केम छो बधा? जय श्री कृष्ण। हवे जो आपने इंग्लिश में यूनिट 4 में आई एम लर्निंग इंग्लिश ये पाठ में आपने भाग 1 व्याकरण भाग 1 में आपने चालू वर्तमान काल सीखा था, खबर छे ने? चालू वर्तमान काल એટલે ક્રિયાપદ ને આઈએનજી પ્રત્યે લગાડવા વાળા આપણે વાક્યો શીખ્યા હતા। હવે જો ચાલુ વર્તમાન કાળ એટલે બોલતી વેળાએ અથવા જે ક્રિયા અત્યારે થઈ રહી છે તે દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ। પછી મેં તમને થોડા સ્પેલિંગ લખાવ્યા હતા, પછી ચાલુ વર્તમાન કાળને આઈએનજી પ્રત્યે લગાડવાની કેટલાક નિયમો હતા એ બધું શીખવાડ્યું હતું, અને એના પછી મેં તમને કેટલાક ઉદાહરણ પણ લખાવ્યા હતા, જેમ કે વોટ ઇઝ હી ડુઈંગ, તો હી ઇઝ કિકિંગ ધ બોલ, પછી પૂજા ઇઝ ડ્રિંકિંગ મિલ્ક, અમિત ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, તો આ બધા જે સ્પેલિંગ છે ડ્રિંકિંગ ડ્રિંક અને એમાં આઈએનજી પ્રત્યે લગાડો એટલે ક્રિયાપદના અંતે આઈએનજી પ્રત્યે લગાડીએ તો એ વાક્ય છે, એ ક્રિયાપદ છે વર્તમાન કાળનું બની જાય। તો આઈએનજી પ્રત્યે લગાડવાનું શીખવાડ્યું, તો હવે આપણે ભાગ 2 માં હવે આપણે હુ એટલે શું એ સમજીશું। હવે જો WHO હુ એટલે કોણ, કોઈ પણ વ્યક્તિ પ્રાણી અથવા પક્ષીની ક્રિયા જાણવા માટે હુ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે, એટલે કે આપણે કોણ શું કરી રહ્યું છે એ પક્ષીની ક્રિયા જાણવા માટે। હવે જો કોઈ પણ વ્યક્તિ એટલે કોઈ પણ વ્યક્તિ માણસ એમાં આવી જાય, પક્ષી અથવા પ્રાણી ની ક્રિયા જાણવા માટે એટલે કે અત્યારે તે શું કરી રહ્યો છે તે શું કરે છે એ ક્રિયા જાણવા માટે WHO હુ એટલે કોણ, હુ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે। હવે હું તમને એક એક્ઝામ્પલ કહીશ, કેમ કે હુ ઇઝ રીડિંગ કોણ વાંચી રહ્યું છે। હવે જો અહીંયા હુ વડે પ્રશ્ન કરવામાં આવ્યો છે તો અમન ઇઝ રીડિંગ તો કોણ વાંચી રહ્યું છે, તો બોલે આપણે જવાબ આપીશું અમન વાંચી રહ્યો છે, હુ ઇઝ રીડિંગ, તો કોણ વાંચી રહ્યું છે તો અમન ઇઝ રીડિંગ। તો હવે જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ પ્રાણી અથવા પક્ષીની ક્રિયા જાણવા માટે હુ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે, હવે જો હવે જેમ કે કોઈ સ્વિમિંગ કરતું હોય તો આપણે પૂછી શકીએ કે હુ ઇઝ સ્વિમિંગ, તો આપણે જવાબ આપીએ, હવે આપણી બુકમાં છે એક્સરસાઇઝ એક્ટિવિટી 5A આપણી બુકમાં છે। હવે એમાં શું છે, ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખવાના છે, તો એમાં પહેલું છે હુ ઇઝ કુકિંગ। હવે જો હવે આપણે પ્રશ્ન કરીએ કે કોણ રસોઈ બનાવી રહ્યું છે, હુ ઇઝ કુકિંગ, કુકિંગ એટલે રસોઈ બનાવવી। તો હવે આપણા પાઠમાં હવે આપણે ચિત્ર જોઈને કહેવાનું છે, જે નામ આપેલું છે લખવાના છે, તો સીમા ઇઝ કુકિંગ, હવે અહીંયા જો હુ વડે પ્રશ્ન કરવામાં આવ્યો છે, હવે હુથી આપણે પ્રશ્ન બનાવી શકીએ, હુથી આપણે પ્રશ્ન કરી શકીએ, તો કોઈ પણ વ્યક્તિ પ્રાણી અથવા પક્ષીની ક્રિયા જાણવા માટે અથવા એ શું કરી રહ્યું છે એ જાણવા માટે આપણે હુ વડે પ્રશ્ન કરી શકીએ છીએ। હુ ઇઝ સ્વિમિંગ, તો દીક્ષા ઇઝ સ્વિમિંગ, હુ ઇઝ રનિંગ, ત્રીજો પ્રશ્ન છે આપણો, હુ ઇઝ રનિંગ, તો પલ્લવ ઇઝ રનિંગ। હવે હુ ઇઝ કુકિંગ, તો કોણ રસોઈ બનાવી રહ્યું છે, હવે અહીંયા આપણે હુ વડે પ્રશ્ન બનાવીને આપણે લખી શકીએ, તો સીમા ઇઝ કુકિંગ, બીજું છે હુ ઇઝ સ્વિમિંગ, તો કોણ સ્વિમિંગ કરી રહ્યું છે, તો દીક્ષા ઇઝ સ્વિમિંગ, હવે ત્રીજું છે આપણું હુ ઇઝ રનિંગ આર યુ WNIMG હુ ઇઝ રનિંગ, તો અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કોણ દોડી રહ્યું છે, હવે આપણે અહીંયા હુથી પ્રશ્ન કરી શકીએ હુ ઇઝ રનિંગ, તો પલ્લવ ઇઝ રનિંગ, પલ્લવ ઇઝ રનિંગ, રનિંગ નું સ્પેલિંગ છે RUNNING રનિંગ। ચોથું પ્રશ્ન છે
Who is eating? Who is eating? Eating was spelling E A T I N G. Eating. Eating at the house. तो यहाँ प्रश्न पूछो छे कौन खाई रही हूँ छे? Who is eating? तो वे ये चित्र में तुम्हें जो हो कौन खाई रही हूँ छे? तो काव्या is eating जो वो यहाँ काव्या आइसक्रीम खाई रही हूँ छे। यह देखा है छे नीचे से पीछे। तो काव्या is eating। जवाब में लिखी सु। काव्या is eating. E A T I N G eating. पांचवा प्रश्न है हु इज क्राइंग W H O हु इज क्राइंग C R Y I N G क्राइंग हवे जो क्राइंग એટલે રડવું તો કોણ રડી રહ્યું છે હવે આપણે ચિત્રમાંથી ઓળખવાનું છે તો હુ ઇઝ ક્રાઈંગ તો જો અહીંયા છે રાઘવ કાવ્યાની ઉપર રાઘવ છે એ રડે છે तो आपने जवाब में लिखी सु राघव इज क्राइंग राघव इज क्राइंग C R Y I N G क्राइंग अब छठू छे हु इज राइडिंग अ बाइसिकल એટલે સાયકલ છે એ કોણ ચલાવી રહ્યું છે હુ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ चढ़ी रही छे तो झाड़ पर कौन चढ़ी रही छे
Who is climbing a tree? नवो प्रश्न छे आपरो Who is climbing a tree? C L I M B I N G. Why are you?
is playing. હવે આપણે એક્ટિવિટી જે 5 બી છે ને, હવે એમાં શું છે? એમાં જવાબ આપેલા છે અને આપણે હું વડે આપણે પ્રશ્ન કરવાના છે. તો એમાં શું છે? ખબર, જવાબ આપેલો છે કે ઈવા ઇઝ રનિંગ. તો આપણે શું કરશું? આપણે હું લગાડીને પ્રશ્ન કરશું. આપણે પ્રશ્ન બનાવવાનો છે તો આપણે લખી શકીએ હુ ઇઝ રનિંગ. આપણે જવાબમાં પ્રશ્ન લખવાનો છે હુ ઇઝ રનિંગ. હવે અહીંયા આપેલું છે કે ઈવા ઇઝ રનિંગ, તો આપણે હુ વડે પ્રશ્ન કરવાનો છે કે હુ ઇઝ રનિંગ. હવે બીજું છે જાસ્મીન ઇઝ સ્લીપિંગ. તો આપણે શું કરી શકીએ? આપણે હુ વડે પ્રશ્ન કરીશું હુ ઇઝ સ્લીપિંગ. હવે અહીંયા આપણે જવાબ આપેલો છે, હવે આપણે હુ વડે પ્રશ્ન કરીને આપણે પ્રશ્ન લખીશું. જો standing on the
chair. C H A I R. तो आपने जवाब में लिखिसु बराबर वो वाले प्रश्न करिसु हु इज स्टैंडिंग ऑन द चेयर तो बुलबुल ने जगह है हु इज स्टैंडिंग S T A N D I N G आप बाकी आपने जवाब में तो लिखिसु हु वाले प्रश्न करिसु तो बुलबुल की जगह है बुलबुल छे कोई व्यक्ति नहीं है बराबर तो मयूर इज क्लाइंबिंग अ ट्री मयूर क्लाइंबिंग सी एल आई एम C-L-I-M-B-I-N-G Climbing a tree जो मयूर इज क्लाइंबिंग अ ट्री मयूर छे ए झाड़ पर चढ़ी रह्यो छे तो हवे आपणे हु वडे प्रश्न करीशु आपणा जवाबमां प्रश्न लखीशु हु वडे हु इज क्लाइंबिंग अ ट्री कौन झाड़ पर चढ़ी रही छे हु इज क्लाइंबिंग अ ट्री बराबर छे तो मैं तुमने हु केवी रीते वपराय हु वडे केवी रीतना आपणे प्रश्न करी सकीए तो मैं तुमने ये समझायुं के कोई पण व्यक्ति प्राणी अथवा पक्षीनी क्रिया जाणवा माटे आपणे हु वडे प्रश्न करी सकीए छीए પછી એના પછી મેં તમને કેટલાક ઉદાહરણ લખાવ્યા એના પછી હું વડે કેવી રીતે પ્રશ્ન કરી શકાય એ પણ આપણે અત્યારે એક્ટિવિટી 5B માં જોયું અને એક્ટિવિટી 5A માં મેં તમને જે ઉદાહરણ લખાવ્યા આ બધા એ બધા અને અત્યારે જે બીજા મેં 6 પ્રશ્ન લખાવ્યા એ બધું તમારે તમારી યુપીએસસી બુક માં લખવાનું રહેશે પછી આ બધા ઉદાહરણ તમે ઘરે પ્રેક્ટિસ કરજો एक बीजा ने सवाल करजो घर में अने हु इज कुकिंग तो ये रीतना प्रश्न करीने हु वडे तमे प्रेक्टिस करी सको छो पछी जवाब लखी सको छो तमारी रीते तमे हु वडे घणा बधा जातना प्रश्न करी सको छो के हु इज रनिंग हु इज ईटिंग हु इज क्राइंग हु इज सिंगिंग हु इज स्लीपिंग तो आ रीतना तमे हु वडे प्रश्न करशो तो तमे હુનો ઉપયોગ કેવી રીતના થાય અથવા હું વડે કેવી રીતે પ્રશ્ન કરી શકાય એ તમે શીખી શકો છો તો તમને સહેલાઈથી આ બધું સમજાઈ જશે પછી મેં તમને એક્ટિવિટી 5B માં શું શીખવ્યું કે જવાબ આપેલા છે તો આપણે હું વડે કેવી રીતે પ્રશ્ન કરવો એ બધું આપણે જવાબમાં લખ્યું જેમ કે ઈવા ઇઝ રનિંગ તો ઈવા છે એ રનિંગ કરી રહી છે ઈવા છે કોઈ વ્યક્તિનું નામ છે બરાબર છે તો ઈવા ઇઝ રનિંગ તો આપણે હુ વડે પ્રશ્ન કરી શકીએ કે હુ ઇઝ રનિંગ પછી જાસ્મીન ઇઝ સ્લીપિંગ તો કોણ સૂઈ રહ્યું છે તો આપણે હુ વડે પ્રશ્ન કરી શકીએ છીએ કે હુ ઇઝ સ્લીપિંગ તો આવી રીતે તમે પ્રેક્ટિસ કરજો અને આ બધું સારા અક્ષરે તમારી નોટબુકમાં લખી નાખજો હવે પછી આપણે યુનિટ 5 નું વ્યાકરણ શીખીશું